गुड मॉर्निंग फ्रेंड्स, नमस्कार विद्यार्थी मित्रों, यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत छे। आपणे अगाउ यूट्यूब पर डायरेक्ट इनडायरेक्ट स्पीच सीखी गया छे, तमे एना नियम जाणो छो, परंतु जो ये नियमों ने एप्लाय न करवामां आवे तो आपणे भूली जईए। ये हेतुसर आपणे हवे प्रेक्टिस माटेना एना एक्जाम्पल लईशुं। तमने ख्याल हशे के डायरेक्टमांथी इनडायरेक्ट स्पीचमां फेरवा माटेना जे नियमो छे एनी अंदर कया कया फेरफारो थाय छे, पण ज्यां सुधी आ નિયમોને એક્ઝામ્પલમાં એપ્લાય કરવામાં ન આવે ત્યાં સુધી આપણને કદાચ યાદ ના આવે। એટલે હવેથી જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે એના યુટ્યુબ વિડીયો પર આપણે પ્રેક્ટિસ માટેના એક્ઝામ્પલ્સ દરરોજ લઈશું, અને એ પ્રમાણે તમારે જે પણ એસાઇનમેન્ટ વર્ક આપવામાં આવે એ એસાઇનમેન્ટ વર્ક્સના જે એક્સરસાઇઝ છે એ તમારે સોલ્વ કરી ચોપડામાં લખી અને એના ફોટા મને વોટ્સઅપ કરવાના છે। ઓકે, તો આજે આપણે એક જ એક્ઝામ્પલ લઈએ છીએ, પણ સાથે બધા જ નિયમોનું રિવિઝન થઈ જાય એ પણ સાથે ધ્યાનમાં રાખીશું આપણે, એ પ્રમાણે આપણે આ એક્ઝામ્પલના જવાબો લખીશું। પરીક્ષામાં 3 માર્ક્સનું પૂછાય છે, તમને ખ્યાલ છે, એટલે કદાચ 3 વ્યક્તિ 3 સંવાદ 3 લીટી આપેલી હોય અથવા તો 4 લીટી આપેલી હોય, બરાબર। હવે આપણે અહીંયા 4 લીટી આપેલી છે, એના ઇનડાયરેક્ટ સ્પીચના રૂપાંતરમાં કયા કયા ફેરફારો થાય એ આપણે જોઈએ। સૌ પ્રથમ તો ડાયરેક્ટ સ્પીચ એટલે શું? પ્રત્યક્ષ કથન, કોઈ પણ વ્યક્તિ દ્વારા બોલાયેલું જે કોઈ વિધાન હોય તે એના સ્વરૂપે જ રજૂ કરવું, એનું નામ ડાયરેક્ટ સ્પીચ પ્રત્યક્ષ કથન। એક્ઝામ્પલમાં આપ્યું છે કે અમૃતાએ જે પ્રશ્ન પૂછ્યો છે, જે તે સમયે સ્મિતા સાથેના સંવાદમાં એને જે પ્રશ્ન પૂછ્યો હતો સ્મિતાને, એ જ પ્રશ્ન એના સ્વરૂપે એને આપેલું છે, બરાબર। એમાં કોઈ ચેન્જીસ કરવામાં આવ્યો નથી, તો આ પ્રત્યક્ષ કથન છે। સામે સાંભળનાર સ્મિતા છે, તો એને જે રિપ્લાય આપ્યો એના સ્વરૂપ છે, સામે એને પ્રશ્ન પૂછ્યો એના સ્વરૂપ છે, શ્રી અમૃતાએ જે સ્ટેટમેન્ટ કર્યું એ પણ એના સ્વરૂપે આપેલું છે, અને સામે સ્મિતાએ જે રિક્વેસ્ટ કરી છે એ પણ એના સ્વરૂપે આપેલી છે। મીન્સ કે અહીંયા જે બે વ્યક્તિ વચ્ચેનો સંવાદ આપેલો છે એ માત્ર ને માત્ર ડાયરેક્ટ સ્પીચ પ્રત્યક્ષ કથન સ્વરૂપે આપેલું છે। હવે જો તમારે, મોટાભાગના વિદ્યાર્થીઓ એવું કહે છે કે ડાયરેક્ટ સ્પીચનું ચેપ્ટર અધૂરું છે, તો વિદ્યાર્થી મિત્રો તમારો ભ્રમ પહેલા દૂર કરી લો અને મક્કમ નિર્ધાર સાથે તમે આગળ વધશો તો ચોક્કસ તમને સહેલું લાગશે। પણ હું જે તમને કહું છું એ તમે ધ્યાનપૂર્વક સાંભળશો તો ચોક્કસ તમને એ સહેલું લાગશે। પહેલાં તો મેં તમને સમજાવ્યું કે ડાયરેક્ટ સ્પીચ પ્રત્યક્ષ કથન કોને કહેવાય, એ ખ્યાલ આવી ગયો તમને। હવે ઇનડાયરેક્ટ સ્પીચ સમજીએ, જેનો થાય પરોક્ષ કથન। તો પરોક્ષ કથન એટલે શું? જે બે વ્યક્તિઓ વચ્ચે વાતચીત થઈ હોય એ ત્રીજી વ્યક્તિ વાતચીત કરે એને પરોક્ષ કથન કહેવાય। હવે સ્વાભાવિક છે કે ત્રીજી વ્યક્તિ એટલે કોણ? અહીંયા અમૃતા અને સ્મિતાએ પ્રત્યક્ષ એકબીજા સાથે વાત કરે છે, એક બોલનાર છે, સાંભળનાર છે, પછી કોઈ બોલનાર બને છે, સાંભળનાર બોલનાર બને છે, બોલનાર સાંભળનાર બને છે, તો એ શું છે? એમની વચ્ચેની પ્રત્યક્ષ સામ સામે વાતચીત છે। હવે આપણે આ જે વાતચીત છે એને બીજા કોઈને કહેવા માટે કે અમૃતા અને સ્મિતા
જેતા વચ્ચે કઈ વાતચીત થઈ એ વિચારે કે આ માટે જ્યારે આપણે રજૂ કરીશું ત્યારે શું થશે પરોક્ષ કથન થશે અને એ વખતે શંકાએ પૂછતી હોય કે મૂળ અભાવ જીએસટી બિલ અમૃતાએ પૂછતી હોય તો આપણે તો શું કહેવાનું છે કે અમૃતા એવું પૂછતી હતી કે શું તેણી સ્મિતા એટલે સ્મિતા આપણા માટે થર્ડ પર્સન છે અને અમૃતા પણ થર્ડ પર્સન છે ત્રીજી વ્યક્તિ છે એટલે આપણે જે તે સમયે બોલનાર અને સાંભળનાર વ્યક્તિ સમજો બરાબર બોલનાર અને સાંભળનાર બોલનાર પોતાના માટે આયુ વાપરશે અને સાંભળનાર માટે યુ વાપરશે એટલે પહેલા ને બીજા પુરુષના સર્વનામો વાપરશે ને પરંતુ આપણે આપણા માટે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ છીએ ત્યારે આપણે ત્રીજી વ્યક્તિ છીએ અને અહીં સંવાદમાં આપેલી વ્યક્તિઓ પણ આપણા માટે ત્રીજી વ્યક્તિ છે એટલે આપણે નર જાતિ માટે એ વ્યક્તિ નર જાતિ હોય તો હિના રૂપો વાપરવાના છે કરતા કર્મ સંબંધ હી હિમ હિઝ અને નારી જાતિ હોય તો એના માટે આપણા માટે ત્રીજો વ્યક્તિ છે ત્રીજી વ્યક્તિ છે એટલે એના માટે આપણે શી હર અને હર કરતા કર્મ સંબંધ એ પ્રમાણે રૂપો વાપરવાના છે તમને સમજાઈ ગયું ભાઈ આટલું જ તમે જાણતા હોય તો પછી તમારા માટે આ તદ્દન સહેલું છે એ સર્વનામના ફેરફાર રિપોર્ટિંગ વર્ગના ફેરફાર સંયોજકો કયા ઉગાય પ્રશ્નવાક્ય ઉદ્ધાર વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતર થાય આ બધા જ નિયમો તમે એકવાર વાંચી જજો પહેલાં જ્યારે પણ તમને એક્સરસાઇઝ આપવામાં આવે છે સોલ્વ કરવા માટે ત્યારે નિયમોને સમજપૂર્વક વાંચી જવાના અને પછી એના વાક્યોને ડાયરેક્ટ સ્પીચમાં તમારે ફેરવવાના છે બરાબર હવે તદ્દન સરળ વસ્તુ છે એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીએ તો આનો જવાબ આપણે લખવાનો છે કે અમૃતા છે કે બોલનાર છે ત્યાંથી જ આપણે શરૂઆત કરી હવે અમૃતા વડે બોલાયેલું વાક્ય કયું છે જો પાછળ ફૂલ સ્ટોપ આપેલું હોય વાક્યને ઓળખતા શીખજો પહેલી જોશો કારણ કે અહીંયા જે મૂકવાનું છે એ તમારે આ ઉભી રિપોર્ટિંગ વર્ગ મૂકવાનું છે અને એ શાના આધારે મૂકાશે કેવા પ્રકારનું વાક્ય છે એના આધારે મૂકવાનું રહેશે હવે પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું હશે તો તમને ખ્યાલ આવશે કે પ્રશ્નાર્થ વાક્ય છે ડબ્લ્યુએચ આપેલું હશે તો પણ તમને ખ્યાલ આવશે કે પ્રશ્નાર્થ વાક્ય છે પૂર્ણ વિરામ આપેલું છે તો એ વિધાન વાક્ય હોય બરાબર વિધાન વાક્ય સિવાય આજ્ઞા વાક્ય હોય તો પણ પૂર્ણ વિરામ આપેલું હોય એ પૂર્ણ વિરામ આપેલું હોય તો તમારે વિધાન છે કે આજ્ઞા પાછું નક્કી કરવા માટે શું કરવું પડશે વિધાન વાક્યની શરૂઆત કર્તાથી થાય ઓકે આજ્ઞા વાક્યની શરૂઆત ક્રિયા કરતી વિધાનવાક્યની શરૂઆત કરતા એટલે તમને ખ્યાલ આવી ગયો પૂર્ણ વિરામ છે તો વિધાન છે કે આજ્ઞા છે પછી નક્કી કરવાનું આ ચિહ્ન આપેલું હોય તો એ કેવું વાક્ય છે વિધાનવાક્ય છે બરાબર પ્રશ્નાર્થ આજ્ઞા વિધાન ઉદ્ગાર ચાર વાક્યો થઈ ગયા હવે એના આધારે જે તમારે રિપોર્ટિંગ વર્ગ મૂકવાનું થશે એટલે બોલનાર વ્યક્તિ કયા શબ્દ દ્વારા પોતાનું સ્ટેટમેન્ટ રજૂ કરે છે પ્રશ્ન સ્વરૂપે એનું સ્ટેટમેન્ટ રજૂ કરે છે વિધાન સ્વરૂપે રજૂ કરે છે આજ્ઞા સૂચન વિનંતી સ્વરૂપે રજૂ કરે છે કે ઉદ્ગાર સ્વરૂપે રજૂ કરે છે ઉદ્ગારમાં પણ પાછા કેવું હોય કે આનંદનો ઉદ્ગાર વ્યક્ત કરે દુઃખનો ઉદ્ગાર વ્યક્ત કરે આશ્ચર્યનો ઉદ્ગાર વ્યક્ત કરે અલગ અલગ એ પ્રમાણે અલગ અલગ રિપોર્ટિંગ વર્ગ મૂકવામાં આવે છે એટલે સૌ પહેલી જ વસ્તુ આવી રિપોર્ટિંગ વર્ગની બોલનારનું નામ મૂક્યા પછી તમારે રિપોર્ટિંગ વર્ગ મૂકવાનું થાય હવે રિપોર્ટિંગ વર્ગ જોઈએ તો અહીંયા પ્રશ્નવાક્ય છે બરાબર તો પ્રશ્નવાક્ય માટે રિપોર્ટિંગ વર્ગ કયું મૂકાય છે
અહીં એ પણ સાથે નોટ કરી લઈએ કે પ્રશ્ન વાક્ય છે તો રિપોર્ટ ઇક્વલ આસ્ક થાય છે. બરાબર. પ્રશ્ન વાક્ય બે પ્રકારના હોય કે જે ક્રિયાપદથી ચાલુ થતું હોય. ડુ, ડસ, ડીડ, હેવ, હેઝ, હેડ, એમ, ઇઝ, આર, વોઝ, વેર, આ બધા જ સહાયકારક ક્રિયાપદોથી શરૂ થતા જે વાક્ય હોય એને આપણે પુનઃ પ્રશ્નો કહીએ છીએ. તો એ પણ પ્રશ્ન વાક્ય છે. ડબલ્યુએસથી શરૂ થતું હોય એ પણ પ્રશ્ન વાક્ય હોય. એટલે ડબલ્યુએસથી શરૂ થાય કે સહાયકારક ક્રિયાપદથી પ્રશ્ન શરૂ થતો હોય તો બંને માટે રિપોર્ટિંગ વર્બ આસ્ક વર્બ છે. ચોક્કસપણે તમારે એ યાદ રાખવું પડશે. ઓકે. રિપોર્ટિંગ વર્બ આપણે મૂક્યું આસ્ક વર્બ. અહીંયા બોલનાર વ્યક્તિ એને અમૃતા આસ્ક, અમૃતાએ પૂછ્યું કે. બરાબર. હવે નેક્સ્ટ, હવે અમૃતાએ કોને પ્રશ્ન પૂછ્યો? તો અહીંયા કોનું નામ આવશે? સાંભળનારનું નામ આવશે. સાંભળનાર ક્યાં કહેવું છે? બોલનાર પછી. બોલનાર પછી જે નામ હોય એ સાંભળનાર જ કહેવાય. એટલે અહીંયા સાંભળનાર કોણ છે? સ્મિતા છે. બરોબર. એટલે અમૃતાએ સ્મિતાને પ્રશ્ન પૂછ્યો કે. આ બંને વચ્ચેની વાતચીત આપણે રજૂ કરી છે. આપણે એમ જ કહીશું કે અમૃતાએ સ્મિતાને પ્રશ્ન પૂછ્યો કે, એ પ્રશ્ન પૂછ્યો કે એના માટે અહીંયા જે છે બોલનાર, આરવી અને સાંભળનાર એને આ વાક્ય સાથે જોડવા માટે આ રિપોર્ટેડ સ્પીચ કહેવાય. એટલે રિપોર્ટેડ સ્પીચ સાથે જોડવા માટે પાછા શાનો ઉપયોગ થશે? સંયોજકનો ઉપયોગ થશે. યાદ રાખજો, સંયોજક. હવે સંયોજકમાં પણ એવું જ છે, વાક્યના પ્રકાર પ્રમાણે સંયોજક મુકાય છે. જે રીતે રિપોર્ટિંગ વર્બ, જે રીતે રિપોર્ટિંગ વર્બ વાક્યના પ્રકાર પ્રમાણે મુકાય એમ સંયોજક પણ વાક્યના પ્રકાર પ્રમાણે મુકાય. એટલે વિધાન વાક્ય હોય તો સંયોજક કયો મુકાય છે? જેમ મુકાય છે. પ્રશ્ન વાક્ય હોય તો સંયોજક ઇન. એ ઉલટ પ્રશ્નો બે પ્રકારના હોય. ઉલટ પ્રશ્ન એટલે શું? ઇન્વર્ઝન ક્વેશ્ચન. કેવી રીતે ખબર પડે? તો જે પ્રશ્નની શરૂઆતમાં જ સહાયકારક ક્રિયાપદ આવતું હોય, એટલે કે ક્રિયાપદથી જ શરૂ થતું હોય તો એ ઉલટ પ્રશ્ન કહેવાય. એટલે ઉલટ પ્રશ્ન કે જેનો જવાબ માત્ર તમે પૂછો તો હા કે નામો આવે. જેમ કે ડુ યુ નો એબાઉટ જીએસટી બિલ? શું તું જીએસટી બિલ વિશે જાણે છે? તો એનો જવાબ હા કે નામો જ આવશે. એટલે ખ્યાલ આવે કે ઉલટ પ્રશ્ન છે. બરાબર. એટલે ઇફ. બરાબર. ઇફ થયું સંયોજન. હવે જો ડબલ્યુએચ ક્વેશ્ચન હોય એટલે કે ડબલ્યુએચથી પ્રશ્નની શરૂઆત થતી હોય તો એમાં સંયોજક તરીકે જે ડબલ્યુએચ ક્વેશ્ચન આવતો હોય એને સંયોજક તરીકે મૂકવાનું છે. હુ, વોટ, વેર, વેન, હાઉ મેની, હાઉ મચ, આ બધા શું છે? ડબલ્યુએચ ક્વેશ્ચન છે. એટલે અહીંયા ડબલ્યુએચ ક્વેશ્ચન નથી આવેલું અને પ્રશ્નાર્થીન છે તો ઉલટ પ્રશ્ન છે. નક્કી થઈ ગયો એટલે સંયોજક કયો મૂકવાનું છે? ઇફ. બીજું પણ છે તમારા નોલેજ માટે, ઇફ અથવા તો બીજું વેધર પણ મૂકી શકાય. ડબલ્યુએચ ટીએચઆર પણ કદાચ સ્પેલિંગ મિસ્ટેક થવાનો સંભવ રહે એટલે તમારે મૂકવાનું નહીં. અહીંયા બે જ અક્ષરો મૂકવાના થશે એટલે તમે જ મૂકવાના છો. પણ આ તો તમે જાણતા હોય છે એના માટે. બરાબર. વેધર લખવા કદાચ તમે વેધરનું સ્પેલિંગ ખોટું લખો, ડબલ્યુ એ ડી એચ આર લખી તો ખોટું પડ્યું. પણ એક યાદ રાખજો કે જો જે તે વાક્યની અંદર ઇફ ક્યાંય પણ આવતું હોય તો તમારે સંયોજક વેધર મૂકવાનું છે. કારણ કે કન્ડિશનલ સેન્ટેન્સ આપવું હોય તો એનો ઇફ ને અનલેસ ઉપયોગ થયો હોય છે. એટલે
તમે કોઈને પૂછ્યું કે વેધર ક્યારે ઉતરે તો વાક્યમાં ઈ આપેલું જ હોય ત્યારે તમારે સંયોજક તરીકે વેધર ઉપયોગ થાય એ સિવાય બાકીના તમામ પ્રશ્નોના સંયોજક તરીકે તમારે ઈ મૂકવાનું છે એટલે અહીંયા આપણે સંયોજક આવશે વાક્યના પ્રકાર પ્રમાણે કરે છે જો કીધું ઈ બરાબર ખ્યાલ આવે તમને સંયોજક મૂક્યું હવે સંયોજક ઈ મૂક્યું આપણે વિધાન વાક્ય માટે દેટ પ્રશ્ન માટે ઈ અથવા ડબલ્યુ સ્પેસ છે પછી જો આજ્ઞા વાક્ય હોય તો પછી તમારે સંયોજક ટુ મૂકવાનું અને આજ્ઞા વાક્ય નકાર હોય એટલે નોટથી શરૂ થતું હોય તો તમારે સંયોજક નોટ મૂકવાનું છે પછી ઉદ્ગાર વાક્ય હોય ઉદ્ગાર વાક્ય તો સારા ઉદ્ગાર વાક્ય છે એ પણ ઉદ્ગાર વાક્યનો પેટા પ્રકાર છે તે સંયોજક દેટ મૂકવાનો છે ક્રિયા થઈ ગયું કે વિધાન હોય વિધાન વાક્ય હોય તો દેટ તરીકે મૂકવાનું છે પ્રશ્ન વાક્ય હોય તો ઇફ અથવા તો જે બધી જશે ત્યાં આવેલું હોય તે સંયોજક તરીકે મૂકવાનું છે આજ્ઞા થકારમાં ટુ આજ્ઞા થકારમાં ડોટ આપેલું હોય ડોટ ટુ ઉદ્ગાર વાક્યનો દે પ્રશ્ન વાક્ય હોય ઉદ્ગાર વાક્ય તો એને તમારે વિધાન વાક્યમાં ફેરવી દેવાનું છે પછી ડાયરીમાં રૂપાંતર થશે એટલે અહીંયા એ જ વાક્ય છે આપણે જોઈએ છીએ કે અહીં સુધી આપણે બરાબર કે બોલનાર વ્યક્તિ રિપોર્ટિંગ વર્ક સાંભળનાર વ્યક્તિનું નામ અને પછી દરેક વાક્યની શરૂઆતમાં બોલનાર વ્યક્તિનું નામ આવશે આવશે ને આવશે ધ્યાનમાં રાખો સાંભળનારનું સર્વનામ બીજા વાક્યના સાંભળનારથી શરૂ થશે બીજા વાક્યમાં સાંભળનાર માટે નર જાતિ માટે હિમ વાપરવાનું નાર જાતિ માટે હર વાપરવાનું દરેક જગ્યાએ સાંભળનાર માટે નામ વાપરવાનું નથી યાદ રાખજો બોલનાર માટે દરેક વાક્યમાં નામ વાપરવાનું છે વાક્યની શરૂઆતમાં સાંભળનાર માટે બીજા વાક્યથી સર્વનામ વાપરવાનું છે ઓકે હવે સાંભળનાર પછી સંયોજક આવ્યો એટલે અમૃતાએ સીતાને પ્રશ્ન પૂછ્યો કે આટલા વાક્યમાં તેવો થશે સમજો બરાબર હવે પ્રશ્ન પૂછ્યો કે કયો પ્રશ્ન છે આ પ્રશ્ન પૂછ્યો જે રિપોર્ટેડ સ્પીચ કહેવાય છે બરાબર હવે આ પ્રશ્ન વાક્ય છે તો પ્રશ્ન વાક્યને વિધાન વાક્યમાં ફેરવવું છે તો એ પણ આવડવું જોઈએ કે પ્રશ્ન વાક્યનું વિધાન વાક્ય કેવી રીતે થાય ઉલટ પ્રશ્ન કોને કહેવાય છે ક્રિયાપદ પહેલા હોય કરતા પછી કરતાને આગળ આવે ક્રિયાપદને પછી બરાબર એટલે અહીંયા તમારે એવું જે છે કે કરતાને આપણે આગળ આવવાનું છે બરાબર પણ તમે જાણો છો કે જે વાક્યની વાક્ય રચનામાં સહાયકારક ક્રિયાપદો આપેલા નથી હોતા અને મૂળ ક્રિયાપદથી જ જે વાક્યના વિધાન વાક્યો આપેલા હોય એને પ્રશ્ન વાક્યમાં ફેરવવા માટે સાદો અપમાન કાળ હોય તો પ્રશ્ન કે નકાર બનાવવા માટે ડુ ડઝ લેવાય છે ઈસી હોય તો ડઝ અન્ય કરતા હોય તો ડુ અને સાદો ઉકાળ હોય તો દરેક કરતા સાથે ડીડ લેવાય છે પ્રશ્ન અને નકાર બંનેમાં એટલે આ બંને સાદા કાળમાં જ સહાયકારક ક્રિયાપદોનો ઉપયોગ કરવાનો છે બરાબર તો એ સહાયકારક ક્રિયાપદો અહીંયા આપેલા હોય એને પાછું વિધાન વાક્યમાં કેવું એટલે પાછું એ સહાયકારક ક્રિયાપદો નીકળી જાય એટલે એનો અર્થ એવો થયો કે ડુ ડઝ અને ડીડ જો હોય તો એ ક્યારેય વિધાન વાક્યમાં આવતા નથી એટલે એક્ઝામ્પલ લઈએ ડુનો એક એક્ઝામ્પલ લઈએ છીએ બરાબર ડુ યુ નો આ તો સમજવા માટે અડધું વાક્ય લઈએ છીએ આનું વિધાન વાક્ય આ પ્રમાણે થાય કરતાને આગળ મૂકી દેવાનું ડુ છે એટલે મૂળ ક્રિયાપદ નો હવે અહીંયા ડર રાખેલું હોય તો એ વિના વિના તમને બીજો પૂછે પણ ચલાવેલો છે બસ ઈ નું તો તમારે ઈ નું ડચ કાઢીને આપણે એસ લગાડવાનો છે
આપણે કયા કાર્ય સાથે દાદા વર્તમાન કાળના પ્રશ્ન વાક્યની વિધાન વાક્ય કરવો તો આ પ્રમાણે આવે બરાબર. હવે ભૂતકાળની વાત કરીએ તો સાદા ભૂતકાળની અંદર ડીડ આપેલું હોય કે ડીડ ટુ અથવા ડીડી કરતા સાથે કોઈ વિકલ્પ છે નહીં, દરેક કરતા સાથે ડીડ આવે છે પ્રશ્ન વાક્ય. તો તમારે વિધાન વાક્ય કરવું હોય તો જેમ ટુ ડસ કાઢી નાખીએ ભૂતકાળમાંથી ડીડ કાઢી નાખવું પડશે, કરતા એની આગળ રાખી અને ડીડ તો નીકળી ગયું પછી ધો ક્રિયા પણ છે તો ભૂતકાળ દશા માટે તમારે શું કરવું પડશે, ન્યુ કરવું પડશે. ભૂતકાળ એટલે ભૂતકાળ વધશે જશે, ટુ હોય તો બહુ દસ હોય તો એસ લગાડો, ડીડ હોય તો ભૂતકાળ. આ રીતે તમારે આ બંને કાળની અંદર પ્રશ્ન વાક્યની વિધાન વાક્યમાં ફેરવવાનું થશે. ઓકે, તો હવે આપણે જોઈએ કે હવે તમારે અહીંયા શું સમજવાનું છે કે ડુ યુ નો આનું વિધાન વાક્ય શું આપેલું છે તે એમ સમજવાનું કે યુ નો આપેલું છે બરાબર. હવે અહીંયા તમે જુઓ કે યુ છે એ કોના માટે વાપર્યું છે, અમૃતાએ યુ કોના માટે વાપર્યું છે, સ્મિતા માટે વાપર્યું છે ને, સાંભળનાર સ્મિતા છે. હવે આપણે હવે આ યુઝરોના વાપરવાનું નથી કારણ કે આપણી સામે સાંભળનાર તરીકે સ્મિતા નથી, પણ આપણા માટે સ્મિતા અન્ય ત્રીજી વ્યક્તિ છે એટલે એના માટે નારી જાતિમાં કયું સર્વનામ વપરાશે, શી સર્વનામ બરાબર. એટલે યુના બદલે શી મૂકવાનું છે. હવે કાળ બદલવાનું થશે કારણ કે કોઈ પણ વાતચીત થઈ ગઈ એ વાતચીતને હવે આપણે રજૂ કરીએ છીએ એટલે આપણા માટે આ વાતચીત કેવી બની ગઈ છે, ભૂતકાળ બની ગઈ છે. હવે એ વખતે જે તે વ્યક્તિ વર્તમાનમાં વાત કરી હોય તો એ ભૂતકાળમાં જાય, એની એ જ વખતે ભૂતકાળમાં વાત કરી હોય તો પૂર્ણ ભૂતકાળમાં જાય, એ રીતે કોઈ પણ ક્રિયા છે પાસ્ટ ઇવેન્ટમાં જશે. એટલે આપણે અહીંયા કાળમાં પાસ્ટ ઇવેન્ટમાં જવાનું છે. એટલે મો ક્રિયાપદને કાળ ઓળખો ને કે મૂળ ક્રિયાપદ આપેલું હોય તો વાક્ય કયા કાળમાં હોય, સાદા વર્તમાન કાળમાં, તો એને સાદા ભૂતકાળમાં ફેરવવાનું. એટલે મો સીધું ભૂતકાળ થઈ જશે ન્યુ. સ્મિતા ઇફ શી ન્યુ અમૃતા ઇફ શી ન્યુ એબાઉટ હિયર સ્લીપ એની અંદર કોઈ સર્વનામો કે એને ફેરફારો આપેલા નથી એટલે એમને એમ લખ્યું. આ પહેલા વાક્યની ડાયરેક્ટ વાત પ્રાપ્ત થઈ. હવે બીજું વાક્ય, બીજા વાક્ય બોલનાર કોણ છે, સ્મિતા છે બરાબર. હવે સ્મિતાએ અગાઉ પૂછેલા પ્રશ્નોનો જવાબ આપ્યો છે તો રિપોર્ટિંગ વર્ક તરીકે અહીંયા આપણે જે માર્ક મૂક્યું એમ સ્મિતાએ જવાબ આપ્યો કે હવે સ્મિતાએ જવાબ આપ્યો એના માટે રિપોર્ટિંગ વર્ક કર્યું છે અને જાણ્યું રિપ્લાય. સ્મિતાએ જવાબ આપ્યો કેવો જવાબ આપ્યો, નો, તો યસ કે નો માટે નેગેટિવ છે બરાબર. સ્મિતા રિપ્લાઈડ નેગેટિવલી કે સ્મિતાએ નકારમાં જવાબ આપ્યો. અને ડીયર માટે તમારે લખવું હોય તો વિથ રિસ્પેક્ટ સ્મિતા રિપ્લાઈડ નેગેટિવલી વિથ રિસ્પેક્ટ, રિસ્પેક્ટ સાથે અને જવાબ આપ્યો બરાબર. એટલે અહીં સુધી આ વાક્ય થયું. જો યશમાં જવાબ આપ્યો હોય તો રિપ્લાય પોઝિટિવલી આવે અને એના પછી જો વિધાન થયું હોય તો રિપ્લાય પોઝિટિવલી દેટ કે રિપ્લાય નેગેટિવલી દેટ એમ કહીને આગળ બીજું કોઈ વિધાન કર્યું હોય તો એ તમે એ જ વાક્યમાં આગળ સમાવેશ કરી શકો. પણ અહીંયા શું છે, પ્રશ્ન વાક્ય છે એટલે નામો જવાબ આપ્યા પછી એને પ્રશ્ન પૂછ્યો કે, એટલે સ્મિતાએ પ્રશ્ન પૂછ્યો કે એટલે પછી શું લખીશું, અથવા તો નામ લખી શકાય એન્ડ અથવા તો એન્ડ લખી શકાય એન્ડ આ પ્રશ્ન પૂછ્યું.
સ્ટેપ સાથે ના પાડી અને પ્રશ્ન પૂછે એન્ડ આસ્ક ધ અહીંયા પ્રશ્ન પૂછે એટલે રિપોર્ટ કરવા છે આસ્ક એ સાંભળનાર કોણ છે અમૃત એટલે આપણે ગૌવન તરીકે સાંભળનાર માટે સર્વનામ આવશે હ બરાબર એ કયો પ્રશ્ન પૂછ્યો કે વોટ ઇઝ ઇટ અબાઉટ તો અહીંયા ડબ્લ્યુ એચ વેક્ટર આપેલું છે એટલે એને સંયોજક તરીકે મૂકો અહીં બાકી રહ્યું મ્યુઝિક અબાઉટ એ પણ પ્રશ્ન પ્રશ્ન જ રહેશે પાછળ જો એટલે એનો કરતા આગળ આવો એટલે ઈ ટાવર આવી જશે ઈ કરતા અને ઈ છે પછી આવશે પણ આ ઈ વર્તમાન કાળ છે એ એની કારણે બધે શું કરવાનું વોઝ દે રીઝના બધે આપણે વોઝ મૂકવાનું છે પછી આવી ટેબલ વોર્મિંગ નો ટેબલ પછી ફૂલ સ્ટોપ આવશે ફૂલ નહીં કારણ કે બીજા વાક્યમાં ફેરવું બરાબર ડબલ્યુ એચ એચ સંયોજક તરીકે આવી તો આ બીજા વાક્ય હવે ત્રીજું વાક્ય અમૃતા બોલનાર છે હવે અમૃતાએ આ પ્રશ્નનો જવાબ આપ્યો છે તે અમૃતા માટે પાછો અમૃતાએ જવાબ આપ્યો કે એના માટે રિપ્લાય મૂકવું પડશે અમૃતા રિપ્લાય કોને જવાબ આપ્યો સ્મિતા ને સાંભળતા માટે સ્વાદ તરીકે હર મૂકવું પડશે પછી જવાબ તો વિધાન વાક્ય જ આપ્યું છે એટલે સંયોજક આવશે જય છતાંય પણ જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો એની ટાઈમ તમે
मारा नंबर ऊपर मारो संपर्क करी अने पूछी शको छो। चोक्कसपणे तमने एनो रिप्लाय पॉजिटिवली मळशे अने तमारी शंका छे दूर थशे। ओके विद्यार्थी मित्रों, दैट्स ऑल। थैंक यू वेरी मच।